अपने एसपी भाग बीजो तेमा आपनो प्रथम चैप्टर आपने लगाव शुरू करेलो छे। केटलामो भाग छे तो भाग बी आलो तेनो आपनो प्रथम चैप्टर शेर बहार पाड़वा अगाव आपने शुरू करेलो छे। तेमा विविध मुद्दाओनो विगते आपने सवे अभ्यास करेलो छे। तो आजे जोईए आपने आगळनो मुद्दो બે મુદ્દા લેવાના છે, ત્યાગપત્ર અને શેર વહેંચણી પત્ર। આપણો આ સાતમો લેક્ચર આપેલો છે, તો જોઈએ પ્રથમ ત્યાગપત્ર। પહેલા એનો અર્થ સમજીએ, ત્યાગપત્ર એટલે શું? તો કે ધ્યાન આપજો, કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે, જેને હકના શેર તરીકે ઓળખવામાં આવે છે। હકના શેર, જે જૂના શેર હોલ્ડરો હોય, જે પેઢી અતિ પ્રતિષ્ઠા ધરાવતી હોય, તે નવા શેર હોલ્ડરોને પેઢીની અંદર દાખલ કરવા ન ઈચ્છતી હોય એવી કંપનીઓ પોતે જૂના શેર હોલ્ડરોને તેમના શેરના પ્રમાણમાં થોડા નિશ્ચિત અગાઉ નક્કી કર્યા પ્રમાણે શેરની ફાળવણી કરવાની જાહેરાત કરે તો તેવા શેરને હકના શેર તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વાત કરીએ ત્યાગપત્ર, તો ત્યાગપત્ર હવે જોઈએ, જે કંપની આપણને હકના શેર આપેલા હોય તે શેર જો આપણે ખરીદી કરવા ઈચ્છતા ન હોઈએ, આપણે ધારો કે 100 શેર કંપની તરફથી આપવામાં આવે છે, પણ આ 100 શેર આપણે ખરીદી કરવા ઈચ્છતા ન હોઈએ, ત્યારે આપણે ત્યાગપત્રનો ઉપયોગ કરી મને જે શેર કંપનીએ ફાળવેલા હોય એ આપણે સહી કરી અને એ પત્ર કંપનીને લખશું કે મને આપેલા શેર પૂરેપૂરા અથવા તેમાંથી જો જે હકના શેર મંજૂર કરવામાં આવેલા છે તે બધા અથવા થોડા શેર, થોડા શેર હોલ્ડર બીજા વ્યક્તિને આપવા માંગતા હોય તો જે પત્રનો ઉપયોગ કરવામાં આવે તેવા પત્રને ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે। ફરી વખત કે આપણે ધારો કે કંપનીએ 100 જેટલા શેર આપ્યા, હવે આપણે આ શેર ખરીદી કરવા ઈચ્છતા નથી, તો આપણી ઈચ્છા પ્રમાણે આપણે કંપનીને એમ કહેશું કે મારા જે આ 100 શેર છે એ આ વ્યક્તિને તમે આપો, એમ કરી એક પત્ર આપણે કંપની ઉપર લખશું। તો જે આ પત્ર લખવામાં આવે તેવા પત્રને આપણે ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાગપત્રની અંદર સામેની જે વ્યક્તિ હોય છે આપણા શેર ખરીદી કરવા ઈચ્છા વ્યક્ત કરી હોય તે વ્યક્તિનું નામ અને સહી પણ લેવામાં આવે, આપણે જેટલા શેર ત્યાગ કરીએ તેની યોગ્ય સંખ્યા, આપણું નામ, આપણી સહી કરી અને કંપનીને આ પત્ર મોકલવામાં આવતો હોય છે। તો આવો જે પત્ર લખવામાં આવે છે તે પત્રને ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો આમ કંપની જ્યારે શેર બહાર પાડતી હોય અને એમાં ખાસ કરીને હકના શેર જ્યારે બહાર પાડતી હોય તેવા સંજોગોમાં શેર હોલ્ડર પોતાને મળેલા શેર એમાંથી થોડા અથવા તો પૂરેપૂરા બીજા વ્યક્તિને આપવાની તરફેણ કરે ત્યારે જે પત્ર લખવામાં આવે છે તેવા પત્રને ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો હવે જોઈએ ત્યાર પછી બીજો આપણો મુદ્દો, શેર વહેંચણી પત્ર। આમ તો બહુ જ સરળ, કંપની જ્યારે શેર બહાર પાડતી હોય ત્યારે જે શેર જેની ફાળવણી કરવામાં આવેલી હોય તેવા શેરની એક રજિસ્ટર બનાવવામાં આવે છે, કોને કેટલા કઈ કિંમતના, તે વ્યક્તિનું નામ, સરનામું, અન્ય માહિતીઓ સહિત એક રજિસ્ટર બનાવવામાં આવતું હોય તેવા પત્રને વહેંચણી પત્ર તરીકે ઓળખાવી શકાય। એનો ચોક્કસ અર્થ આપણે લખ્યો, ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને વહેંચણી પત્ર તરીકે ઓળખવામાં આવે છે। ફાળવેલ શેરની વિગતો એટલે કે તેનું નામ,
સરનામું, કેટલા શેર આપ્યા, કયા પ્રકારના છે, ઇક્વિટી, પ્રેફરન્સ અથવા એમાં કોઈ જમીનગીરી આપેલી છે, જેવી પ્રત્યેક વિગતો તે પત્રની અંદર લખવામાં આવે છે. અને આ રીતે જે પત્ર તૈયાર કરવામાં આવેલું હોય તેવા પત્રને ત્યાં સોરી વહેંચણી પત્ર તરીકે ઓળખવામાં આવે છે. હાલો તો હવે આગળનું કઈ એની અંદર વહેંચણી પત્રકમાં શેર વહેંચણી પત્રક અંગે સેક્રેટરીની ફરજ. સેક્રેટરી અગાઉ આપણે સમજી ગયા કે ખરેખર ધંધા કંપનીનું સંચાલન કરનાર મુખ્ય વહીવટકર્તા એટલે સેક્રેટરી. તો આવા જે સેક્રેટરીઓ હોય આપણને તે સેક્રેટરીની શું જવાબદારી હશે, એ વ્યક્તિની શું જવાબદારી શેર વહેંચણી કરવામાં આવે ત્યારે, તો તેની વિગત હવે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો જોઈએ પ્રથમ આ વ્યક્તિ એ સંપૂર્ણપણે શેર વહેંચણીની જવાબદારી સ્વીકારે છે અને તેમને જવાબદારી આપવામાં આવતી હોય. તો જ્યારે આવી તમે જવાબદારી આપો છો અથવા તો સામેની વ્યક્તિ જવાબદારી સ્વીકારે છે ત્યારે એ વ્યક્તિએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી પડે, તે કઈ બાબતો માટે જવાબદાર છે તેની વાત હવે આપણે કરીએ છીએ. તો જુઓ ત્યાં સિડ્યુલ બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવું. પહેલું જ્યારે શેર વહેંચણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ત્યારે જે કંપની શેર બહાર પાડવા ઈચ્છતી હોય તે કંપની સિડ્યુલ બેંક એટલે કે રિઝર્વ બેંકની દેખરેખ નીચે અને તેમના તાબા નીચે આવતી બેંકોને સિડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આવી કોઈ પણ સિડ્યુલ બેંક તમે જે કંપની તમારા જે વિસ્તારમાં હોય તેની નજીકમાં જે બેંક આવેલી હોય તેવી બેંકની અંદર એસ્ક્રો એટલે કે શેર બહાર પાડવા અંગેની વિધિ અને તેમની નાણાકીય વ્યવહાર કરવા માટે જે ખાતું ખોલાવવામાં આવે તે ખાતાને એસ્ક્રો નામના ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આવું ખાતું કોણે ખોલાવવું પડે, કંપનીનો માલિક નથી થતો, એ બધી કામગીરી કોણ કરશે, સેક્રેટરી. તો આવું સેક્રેટરી પોતાનું કાર્ય હાથ ધરતો જોવા મળે છે. ત્યાર પછી આગળ શેર બજાર સાથે સમજૂતી. તમે જે શેર બહાર પાડો છો એ કાંઈ સીધા રૂપનું તમે કોઈ શેર હોલ્ડરને ક્યારેય પણ ફાળવી શકતા નથી. તો એના માટે શેર બહાર પાડવાય ત્યારે આપણે મધ્યસ્થી તરીકે શેર બજારને રાખવું પડે છે. શેર બજારમાંથી જ આપણા શેર બહાર પાડી શકાય. તો તમારે જે માન્યતા મળેલી હોય તે નજીકનું શેર બજાર હોય તેની સાથે સમજૂતી કરવામાં આવતી હોય છે કે અમે આટલા શેર આવી સંસ્થાના બહાર પાડીએ છીએ જે તમારા થકી અને આ બજારમાંથી અમે બહાર પાડીશું. તો એમ શેર બજાર સાથે કરાર કરવા પડે છે. તો આવા કરાર કરવાની જવાબદારી એ કોની હોય છે, તો કે સેક્રેટરીની જોવા મળે છે. ત્યાર પછી આગળનો મુદ્દો મધ્યસ્થી સાથે કરાર. ઘણી વખત આપણે શેર બહાર પાડીએ છીએ ત્યારે શેરની પૂરેપૂરી કામગીરી આપણે કરી શકતા નથી. ત્યારે આપણા શેર સરળતાથી બહાર પાડી શકીએ અને તેમની યોગ્ય અરજીઓ આપણે વધુમાં વધુ મળે એવા હેતુથી આપણે મધ્યસ્થી રાખીએ છીએ. મધ્યસ્થી એટલે શું, તો કે આપણી કંપની ના જે શેર બહાર પાડીએ છીએ તે કંપની અને શેર હોલ્ડરોને જોડવાની જે કામગીરી કરતી વ્યક્તિઓને મધ્યસ્થી તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે મધ્યસ્થી, તો કે લીડ મેનેજર, તો કે જે વ્યક્તિને તમે કામ સોંપેલું છે શેર બહાર પાડવાનું તેવા લીડ મેનેજર, દલાલ. ઘણી વખત બજારની અંદર દલાલો કામ કરતા હોય છે કે તમે અમારા શેર તમને બહાર પાડી દો, અમે તમને થોડું કમિશન, થોડો પગાર, કંઈક વળતર આપ્યું. તો આવી જે વ્યક્તિ હોય તેને દલાલ તરીકે ઓળખવામાં આવે છે. ભરણા બેંક, કે ઘણી વખત બેંક સાથે આપણે કરાર થયા હોય કે અમે શેર બહાર પાડી અમારા શેર કોઈ નહીં ખરીદેતો, તો આવી બેંક પોતે જવાબદારી લેતી હોય છે કે જેટલી ઓછી અરજી મળશે એ બધી અરજીઓ અમે સ્વીકારી અને તમને અરજી કરશું, એટલે કે તમારા પૂરેપૂરા શેર બજારમાં બહાર પડી ગયા. કારણ કે ઘણી વખત શું છે, આપણે અગાઉ જોઈ ગયા છે કે કમસે કમ લઘુત્તમ ભરણું એટલે કે 90% તો અરજી આવવી જોઈએ.
तो जो तमे आवा कोई मध्यस्थी न राखो तो अरजी न मळे तो तमारी जे शेर बहार पाडवानी जे प्रक्रिया छे ए प्रक्रियानो खर्च आपणे उठाववो पड़े छे अने अंते शेर रद्द करवा पड़े छे। तो आवुं न बने एना माटे आपणे अलग अलग प्रकारना मध्यस्थीओ राखता होईए छीए। जे मध्यस्थी तमे राखो छो तेवा मध्यस्थीओनी साथे योग्य करार करवा जोईए। लिखितमां करार वधु उचित अने व्याजबी गणवामां आवे छे કે જેથી કરીને આપણે પૂરતા પ્રમાણમાં અરજી ન મળે તો આ વ્યક્તિને આપણે અરજી કરવાની પ્રેશર આપી શકીએ અને એ વ્યક્તિ આપણા શેરની ખરીદી કરવા જવાબદાર બની શકે। તો આ કામ કરવાની પણ જવાબદારી કોની છે? તો કે સેક્રેટરીની ફરજ રહી છે। તો સેક્રેટરી આ ત્રીજો મુદ્દો પણ કાર્ય કરવું પડે। ચોથો, શેર અરજી પાછી ખેંચવી ત્યારે કાનૂની જોગવાઈ, શેર અરજીઓ પાછી ખેંચવી અથવા તો રદ કરવી। ઘણી વખત શેર બહાર પાડવામાં આવતા હોય અને ત્યાં પછી શેર અરજીઓ પાછી ખેંચવા કે હજી અમારો કરાર યોગ્ય થયો નથી અને અરજીઓ આવવા મળી છે, તો આવા સંજોગોમાં એમાં કાનૂની જોગવાઈ, આવેદન પત્ર અને નિયમન પત્રને ધ્યાનમાં રાખી, કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી, શેર બજારોની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને તમારે જોગવાઈનું પાલન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી આપણી એટલે કે સેક્રેટરી જોવા મળે છે। શેર અરજીનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવી, તમે શેરની ફાળવણી કરો છો તો તે શેર અરજીનું વર્ગીકરણ આપણે અગાઉ જોઈએ, જ્યારે શેર અરજીઓ આવતી હોય ત્યારે વિવિધ પ્રકારની વર્ગીકરણ કરવામાં આવતું હોય છે। કેવું? તો કે કંપનીના કર્મચારીઓમાંથી કેટલી મળી, જાહેર જનતામાંથી કેટલી મળી છે, કોઈ ટ્રસ્ટમાંથી છે, કોઈ સંસ્થાઓમાંથી છે, રાજકીય વ્યક્તિ, તો આમ અલગ અલગ એના આપણે અગાઉ મુદ્દા જોઈ ગયા એ પ્રમાણે તેમાં વિભાજન કરી અને શેરની વહેંચણી યોગ્ય વિભાગ રીત કરવી જોઈએ એ જવાબદારી અને તેનું કોને કેટલા શેર આપ્યા, કંપનીના કર્મચારીને કેટલા આપ્યા, જાહેર જનતાને કેટલા અપાયેલા છે, તેમજ અન્ય સંસ્થાઓ અથવા તો સંસ્થા સિવાયની કોઈ વગ ધરાવતી વ્યક્તિઓ કેટલી છે એ બધી યાદી તૈયાર કરવામાં આવતી હોય છે અને એ યાદી કોણ તૈયાર કરે? સેક્રેટરી। હાલો ત્યાર પછી શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવવી અને સભા નોંધ તૈયાર કરવી। શેર એમ તમે સેક્રેટરી સીધો વહેંચી શકતો નથી, બધી અરજીઓ આવે ત્યાર પછી અરજીઓને ધ્યાનમાં રાખી શેર વહેંચણી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય તે પહેલા સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે અને તે સભા સેક્રેટરી દ્વારા બોલાવવામાં આવતી હોય છે। સેક્રેટરી બધા સંચાલકોને બોલાવશે કે આ રીતે અરજીઓ આવી છે, આપણે આ રીતે સર્વે બહાર પાડેલા છે, હાલો હવે કઈ રીતે શેરની ફાળવણી કરીએ, કોને કેટલા શેર ફાળવીએ છીએ, એ બધું સંચાલક મંડળ નિર્ણય નક્કી કરતી હોય છે અને એ સંચાલક મંડળની સભામાં જે નિર્ણય લેવાય છે તેનો એક યોગ્ય લેખિત અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને તે લેખિત અહેવાલ એ રેકોર્ડ ઉપર રાખવામાં આવે છે કે જેથી કરીને કાલ સવારે સેક્રેટરી ઉપર બિનજરૂરી દબાણ ન વધારે અથવા એમ કે આવી તો આપણે કોઈ શરત નથી, તમે લાગવગ કરી છે તો આપણે લેખિત આપણો એ અહેવાલ રજૂ કરી શકીએ અને જો કંઈ તમે નિર્ણય આ પ્રમાણે લીધેલો હતો એમ આપણે જાણ કરી શકીએ, તો એ બાબત સભા નોંધ પણ તૈયાર કરવાની જવાબદારી આ સેક્રેટરી જોવા મળે છે। ત્યાર પછી આપણે શેર વહેંચણી અંગે અરજદારની જાણ, તમે શેરની ફાળવણી કરી ગયો છો તો એ હવે તો શું થયું છે, મોટા ભાગે આપણે શેરની ફાળવણી કઈ રીતે કરતા હોય, સીધું આપણે એમના બેંક ખાતામાં આપણા શેર સીધા જમા કરી દેતા હોય છે, તો જે એના શેર અરજદારના બેંક ખાતામાં જમા કર્યા ઘણી વખત એમને જાણ પણ ન બેંક કરે તો એના માટે આપણે કંપની તરફથી આપણી જવાબદારી હોય છે કે તમને અમે એટલા શેર ફાળવેલા છે એની જાણ આપણે તો ફોન દ્વારા, ઈમેલ દ્વારા, મેસેજ દ્વારા અથવા તો પત્ર દ્વારા તેની યોગ્ય જાણ કરવી જોઈએ કે જેથી કરીને એ વ્યક્તિને ખ્યાલ આવી શકે કે મારા ભાગમાં મને કેટલા શેર પ્રાપ્ત થયેલા છે, તો આમ એ બાબતની ખાસ તકેદારી રાખવી જોઈએ। ત્યાર પછી આગળનો મુદ્દો અરજીની નામંજૂરી અને અરજદારને જાણ, ઘણી વખત જેટલી અરજીઓ આવી હોય એટલા પૂરેપૂરા શેર આપણે ફાળવી શકતા નથી, આપણે ઘણી વખત વધારાની અરજીઓ મળી હોય છે, તો જો વધારાની અરજી મળે તો એમાંથી અમુક અરજીઓ નામંજૂર કરી તે અરજદારને અરજીની રકમ પરત કરવી પડે છે, તો કેટલા અરજદારોને તમે નામંજૂર કરો છો, એની પાછળના કારણો ક્યાં છે, એ બધી જ વિગતોનો અભ્યાસ કરી
અને તે શેર હોલ્ડર વડે આપણે લેખિત અથવા ટેલિફોન અથવા અન્ય માધ્યમથી તેમને જાણ કરવી જોઈએ. શેર વહેંચણી પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવો. તમે શેરની વહેંચણી કરી ગયો છો તેના માટે એક આપણે જે અગાઉ જ વાત કરી ગયા છીએ એ ખરેખર તમારે વહેંચણી પત્રક તૈયાર કરવું જોઈએ. તો આજે તમે વહેંચણી પત્રક તૈયાર કરો છો તેમાં અરજદાર નામ હોય છે, તેમની વિગતો હોય છે, યોગ્ય તેમના પૂરેપૂરા સરનામા હોય છે, બેંકને લગતી વિગત આપેલી હોય છે, શેરના પ્રકાર હોય છે, શેરની સંખ્યા હોય છે, આ બધું જ રજિસ્ટ્રારની અંદર હોય છે. હવે આ રજિસ્ટ્રાર આપણે જે મધ્યસ્થ શેર બજાર આપણે જેની સાથે કરાર થયો એને મોકલવું ફરજિયાત હોય છે કે અમે જો આ વ્યક્તિઓને તમારા મધ્યસ્થ રહીને અમે શેર બહાર પાડેલા હતા, એ શેર અમે આને એટલા વ્યક્તિઓને ફાળવેલા છે, આમ એ વ્યક્તિને આપણે જાણ કરવી જોઈએ. ત્યાર પછી કરાર કરવામાં આવતો આવેલ હોય તો તેમનું કમિશન, જે વ્યક્તિઓ મધ્યસ્થી જેવા કે લીડ મેનેજર, દલાલ, ભરણાબેન જેની સાથે તમારા કરાર થયેલા હોય એવા પ્રત્યેક વ્યક્તિઓને કરાર સમયે આપણે કમિશન અથવા પગાર નક્કી થયા હોય છે તો જે કિંમતો નક્કી થઈ હોય તે રકમ ચૂકવવાની જવાબદારી સેક્રેટરીની છે, કારણ કે સેક્રેટરીએ જ તેની સાથે કરાર કંપની વતી કરેલા છે. તો આ બધા વ્યક્તિઓને શેરની વહેંચણી થઈ ગયા બાદ તેમના કમિશનની રકમ અથવા તો અન્ય રકમો જે કંઈ કરાર આધારિત હોય તે ચૂકવી આપવી જોઈએ. છે શેર બજારમાં શેરની નોંધણી કરાવી, એ આપણે કંપની રજિસ્ટરમાં અને શેરની નોંધણી કરાવી એ મુદ્દો પણ અહીંયા લીધો છે. તો આ રીતે આપણા એટલે કે સોરી સેક્રેટરીની ફરજો જોવા મળશે. તો એટલી ફરજોને ધ્યાનમાં રાખી સેક્રેટરીએ પોતાનું કાર્ય કરવું પડતું હોય છે. તો આમ કંપની સેક્રેટરી એ પોતાની ફરજો નિભાવવી પડે છે. તો આજે આ બે મુદ્દા રાખીએ છીએ, એક ત્યાગપત્ર, બીજું વહેંચણી પત્ર. આગળના વિડીયોમાં આપણે આગળના મુદ્દાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આજે રજા લઈએ છીએ.